વેલકમ ટુ વર્ષ કિચન. હું છું વર્ષા. કેમ છો બધા? સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. અને આજે આપણે બનાવીશું ઘરે જ સરળ રીતે એકદમ લીલોછમ મીઠો સુગંધીદાર મીઠા લીમડાનો પાવડર, જે ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે અને એક વર્ષથી પણ વધારે તમે સ્ટોર કરી શકો છો. આરામથી 1.5 થી 2 વર્ષ સુધી આ લીમડાના પાવડરને સાચવી શકાય અને તેનો રંગ પણ લીલો ને લીલો જ રહે એવી ટીપ્સ સાથે હું તમારી સાથે રીત શેર કરીશ. તો સૌપ્રથમ મીઠા લીમડાને એકદમ સરસ રીતે 5 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખવો, જેથી તેની ઉપર માટી કચરો હોય તો તે દૂર થઈ જાય. ત્યારબાદ તેને નિતારીને એક કોટનના કપડાં પર પાથરીને આ રીતે સુકાવા દેવાનો છે. જોઈ શકો છો તમે, પાન એકદમ સરસ સુકાઈ ગયા છે, તેની ઉપર પાણી બિલકુલ નથી અને તેમ છતાં પાન લીલાછમ છે અને બિલકુલ કરમાયા પણ નથી. તો આ રીતના લીમડાને સૂકવીને તેના પાન ડાળખીથી અલગ કરીને એક કાચની પ્લેટમાં આ રીતે તેને છૂટા છૂટા પોળા પાથરી દેવાના છે. પ્લેટમાં જેટલો સમાય તેટલો લીમડો લેવો. અને હવે આપણે તેને માઇક્રોવેવમાં સૂકવવાના છીએ. મારા ઘરે માઇક્રોવેવ કન્વેક્શન ઓવન છે, તો તેમાં માઇક્રોવેવમાં ચાલે તેવી કાચની પ્લેટ લેવી અને હવે આપણે તેને માઇક્રો હાઈ પર 2 મિનિટ સુધી ટેમ્પરેચર સેટ કરીશું. માઇક્રોમાં 10 થી લઈને 100 સુધીનું ટેમ્પરેચર હોય છે, તો માઇક્રો 100 પર મેં તેને 2 મિનિટ સુધી મૂક્યું છે. 2 મિનિટમાં લીમડો કેટલો સુકાય છે તે આપણે જોઈએ. તમારા ઘરે અવન હોય તો તમે અવનમાં પણ તેને સૂકવીને બનાવી શકો છો. અવનમાં થોડો ટાઈમ, 1-2 મિનિટ વધારે લાગશે. માઇક્રોવેવમાં જો તમે તેને સૂકવશો તો તે ઝડપથી સુકાઈ જશે. અને અત્યારે માઇક્રોવેવ અવન દરેકના ઘરે હોય જ છે. તો 2 મિનિટ બાદ જોઈ શકો છો તમે, પાન એકદમ લીલાછમ પણ રહ્યા છે અને એકદમ સુકાઈ ગયા છે, એકદમ કડક પાન રહ્યા છે. હવે જો તમારી પાસે આ રીતની માઇક્રોની પ્લેટ ન હોય, તો આ જે અવનની અંદર જ નીચે ગ્લાસની પ્લેટ જે હોય છે, આ કાચની જે ટ્રાન્સપેરેન્ટ પ્લેટ દેખાય છે, તેની ઉપર જ તમે લીમડાના પાનને ડાયરેક્ટ પાથરીને 2 મિનિટ માઇક્રોવેવ કરીને સૂકવી લેવા, તો પણ તે સરસ રીતે સુકાઈ જશે. જરૂર પડે તો 10 થી 20 સેકન્ડ ફરીથી તેને રાખવા, પરંતુ અત્યારે મારા માઇક્રોવેવમાં 2 જ મિનિટમાં આ પાન એકદમ સરસ સુકાઈને ડ્રાય થઈ ગયા છે અને તેમ છતાં તેનો લીલો રંગ તમે જોઈ શકો છો એવો ને એવો જ છે. તો એક આપણે કપડાં વડે પ્લેટને બહાર કાઢી લેશું અથવા તો ગ્લોવ્સ વડે, કેમકે પ્લેટ બહુ જ ગરમ છે. અને આ રીતે હાથમાં લઈને તમે તેને મસળશો તો એકદમ સરસ પાવડર થઈ જશે. આ પાનને તમે આ રીતે આખે નાખા કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં મૂકીને પણ સ્ટોર કરી શકો છો, અથવા તો તમે તેનો મિક્સર ગ્રાઇન્ડરમાં પાવડર કરીને પણ તમે તેને સ્ટોર કરી શકો છો. અત્યારે હું તેનો પાવડર બનાવી રહી છું. તો ચટણીના જારમાં બધા પાનને આપણે ભરીને બારીક પાવડર કરી લેશું. માઇક્રોવેવમાં એકદમ સરળ રીતે 2 જ મિનિટમાં મીઠા લીમડાને સૂકવીને આપણે આ રીતે પાવડર બનાવીને 2 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ ફ્રીઝમાં. તો પાવડર બની ગયો છે અને જોઈ શકો છો તમે, પાવડર તમારે જેવો બારીક કરવો હોય તેવો કરી શકો. જોઈ શકો છો તમે કેટલો સરળતાથી એકદમ બારીક પાવડર થઈ ગયો. અને પાવડર એકદમ પીસાઈને રેડી થયા બાદ પણ તેનો રંગ તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલરનો છે. અને આ રીતે આપણે હાથમાં લઈએ પાવડરને, તો આંગળીમાં પણ તેનો લીલો રંગ આવી જાય છે. કુદરતી લીલા રંગનો પાવડર એકદમ સરસ રીતે બનીને તૈયાર છે. તો આ પાવડરને તમે ફ્રીઝમાં આરામથી 2 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. જોઈ શકો છો તમે, જેવો લીમડાના પાનનો કલર છે તેવો જ પાવડરનો કલર તૈયાર થયો છે. તાજા લીમડાના પાનનો જે કલર છે લીલો, સેમ એવો જ આ સૂકવણી કરેલો પાવડર બનીને તૈયાર થયો છે. બંનેના રંગમાં તમે જોઈ શકો છો કોઈ જ ફરક નથી આવ્યો, કેમકે માઇક્રોવેવમાં માત્ર 2 જ મિનિટમાં સુકાઈ જાય છે તેને કારણે તેનો કલર પણ જળવાઈ રહે છે.
સ્વાદ અને સુગંધ પણ સુકાઈ ગયા બાદ એવા ને એવા જ જળવાઈ રહે છે. આ લીમડાના પાવડરને તમે આ રીતની નાની નાની એરટાઈટ ડબ્બીઓમાં ભરીને 1.5 થી 2 વર્ષ સુધી ફ્રીજમાં મૂકીને સ્ટોર કરી શકો છો. ફ્રીજમાં આ પાવડર તમે આ રીતે ભરીને મૂકશો તો 1.5 થી 2 વર્ષ સુધી તેનો રંગ, સ્વાદ અને સુગંધ બધું જ એવું ને એવું રહેશે અને રસોઈના સ્વાદને 100 ગણો વધારી દેશે. પ્લાસ્ટિકની અથવા તો કાચની એરટાઈટ ડબ્બીઓમાં આ રીતે ભરીને ફ્રીજમાં મૂકીને સ્ટોર કરવો. આ રીતે બનાવેલો લીમડાનો પાવડર તમે છાશમાં, કઢી, દાળ, સબ્જી, પરાઠા દરેક પ્રકારની રસોઈમાં ઉપયોગ કરશો તો વજન પણ ઘટશે, ચરબી ઓગળશે, હિમોગ્લોબિન વધશે, શરીરમાં તંદુરસ્તીનો વધારો થશે, રોગપ્રતિકારક શક્તિ વધે, બીમારીઓથી દૂર રહે છીએ અને હિમોગ્લોબિન પણ વધે છે અને હાડકાં મજબૂત બને છે. તો 1 વર્ષ નહીં પરંતુ તમે 2 વર્ષ સુધી ફ્રીજમાં આ પાવડરને આરામથી સ્ટોર કરી શકો છો. તેનો સ્વાદ, સુગંધ અને રંગ બધું એવું ને એવું જ રહેશે. તમને જો આ રેસીપી ગમી હોય તો કમેન્ટ્સ પણ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.